પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાણિયા સાહેબની અચાનક જ બદલી કરવામાં આવી. વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાણિયા સાહેબની અચાનક જ બદલી કરવામાં આવી. સિટી પોલીસ સ્ટેશને વડોદરા શહેરનું એક હાર્ડ પોલીસ સ્ટેશન ગણાય. વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી વાણિયા સાહેબ દ્વારા 1 વર્ષ 5 મહિના જેટલી ફરજ બજાવવામાં આવી અને હવે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેમની બદલી કરવામાં આવી છે. પીઆઈ શ્રી વાણિયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને સિટી પોલીસ સ્ટેશનમાં સારો એવો અનુભવ રહ્યો અને તેમણે આનંદની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે તેમની જ પણ ટાસ્ક આપવામાં આવ્યો હતો તે સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ટાસ્ક માટે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે જઈ રહ્યા છે. અને વધુમાં તેમણે સિટી પોલીસ સ્ટેશનમાં 1.5 વર્ષનો અનુભવ પણ કહ્યો. તેમજ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પીઆઈ શ્રીના માર્ગદર્શન મુજબ સુંદર કામગીરી કરી તે બદલ એમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને સિટી પોલીસ સ્ટેશનનો અનુભવ આગળ પણ સારો રહેશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. વધુમાં તાજિયા કમિટીના ચેરમેન આહિર બાપુ દ્વારા પીઆઈ શ્રીની સારી કામગીરી બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા. અને વિસ્તારના રહીશો તથા પોલીસનો સ્ટાફ ગઈકાલે રાતે સિટી પોલીસ સ્ટેશનના ખાતે ભેગા થયા હતા. ઘણા બધાનું કહેવું છે કે ભાઈ સીપી સાહેબ ઉદઘાટન માટે જાય તો 2-5 મિનિટ રોકાય, પણ આપણા ત્યાં 50 મિનિટ જેટલું રોકાય. એટલે આપણા માટે સિટી પોલીસ સ્ટેશન માટે આવા સીપી સાહેબ 1.25 કલાક રોકાય એટલે ગૌરવની વાત કહેવાય. અને અહીંયા આવી અને સાહેબે જ્યારે ખૂબ જ ખુશ હતા અને સાથે સાથે એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ કર્મચારીઓ સાથે અને મીડિયા સમક્ષ અને પબ્લિક સામે મારા વખાણ કર્યા, એટલે મારા વખાણ કર્યા એટલે સિટી પોલીસ સ્ટેશનના વખાણ કહેવાય. એટલે કદાચ સાહેબે જાહેરમાં પહેલી જ વખત કોઈના વખાણ કર્યા હશે અને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મારા વખાણ કર્યા એટલે કે સિટી પોલીસ સ્ટેશન માટે આ ગૌરવની વાત કહેવાય. કે અત્યાર સુધી સાહેબ બ્લોક ભાગીદારીથી બનાવવાનું આવું કહેવામાં આવ્યું હતું અને ખૂબ સુંદર કદાચ બરોડા શહેરમાં આવું મહિલા હેલ્પ ડેસ્ક ક્યાંય પણ નહીં હોય એટલું સુંદર આપણને મહિલા હેલ્પ ડેસ્ક આપી છે. અને આ જે નજારો જોઈ રહ્યા છે જે LIB રૂમ અને આપણે ડિસ્ટર્બ રૂમ કે જ્યારે બેસવાની ખૂબ જ અગવડ હતી. સિટી પોલીસ સ્ટેશન જૂનું પોલીસ સ્ટેશન છે. આપ જાણો છો કે સિટી પોલીસ સ્ટેશન એ વડોદરા શહેરનું એક હાર્ડ પોલીસ સ્ટેશન ગણાય અને લગભગ અહીંયા 1 વર્ષ અને 5 મહિના જેટલી ફરજ બજાવી અને આજ ગોત્રી પોલીસ સ્ટેશન હું જઈ રહ્યો છું. પરંતુ સિટી પોલીસ સ્ટેશનમાં મને ખૂબ જ સારો અનુભવ રહ્યો, કારણ કે સિટી પોલીસ સ્ટેશન કરવું એ એક ચેલેન્જિંગ જોબ કહેવાય. અને મને આજે ખૂબ જ આનંદની લાગણી થાય છે કે મને જે પણ ટાસ્ક આપવામાં આવ્યું હતું એ આજે હું સક્સેસફુલી પૂર્ણ કરી અને અન્ય ટાસ્ક માટે ગોત્રી પોલીસ સ્ટેશન ગઈ રહ્યો છે. સિટી પોલીસ સ્ટેશનમાં મારા સમય 1.5 વર્ષના સમય દરમિયાન 2 વખત તમામ તહેવારો આવ્યા અને કોઈ પણ પ્રકારના મતલબ કે ટેન્શન વગર અને કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ સિવાય હિન્દુ મુસ્લિમ બંને કોમના જે લોકો રહેતા હોવા છતાં બંને જે ધર્મના લોકોના જે તહેવારો એ ખૂબ જ સારી રીતે થયા છે. અને આ સિવાય પણ કોરોના કાળ દરમિયાન પણ મેં સારામાં સારી ઉત્તમ કામગીરી જે કરી છે અને વેક્સિનેશનની પણ કામગીરી અહીંયા કરી છે. અને આવા મને સિટી પોલીસ સ્ટેશન ખાતે પણ મને જે તમામ અધિકારી કર્મચારીઓએ મારી લીડરશિપ મુજબ અને મારા માર્ગદર્શન મુજબ સુંદર કામગીરી આજે જે કરી છે એ બદલ એ સૌના પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજે હું એક સિટી પોલીસ સ્ટેશનનો એક સરસ અનુભવ લઈ અને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે હું જઈ રહ્યો છું અને સિટી પોલીસ સ્ટેશન ખાતે જે મેં જોબ કરી છે એનો મને અનુભવ આગળની મારી જોબ દરમિયાન પણ સારો રહેશે એવો મને વિશ્વાસ છે. આજે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણિયા સાહેબની અચાનક બદલીથી વિચારો આવતા થઈ ગયા, કેમ કે એક સારો અધિકારી સિટી પોલીસ સ્ટેશનમાંથી બદલી થઈને જઈ રહ્યા છે. એમની કામગીરી ઘણી સારી હતી અને બિરદાવવા લાયક હતી. હું આટલું જ કહીશ કે એમની ખોટ પૂરી થાય એવી જાહિર બાપુ જાહિર હુસેન અબ્દુલ હસન સૈયદ તાજિયા કમિટી ચેરમેન યાકુબપુરા પરમુખ.